પ્રોપર્ટી બજાર હું જર્ણા આલકંટી તમારું સ્વાગત કરું છું મુંબઈની અંદર મુંબઈમાં આજે આપણે જે વિસ્તારની મુલાકાત લેવાના છે એ અંધેરી વેસ્ટનો ઓશીવાળા વિસ્તાર છે આ વિસ્તારમાં એક ખાસ પ્રોપર્ટી હું તમને આજે બતાવવાની છું કયો પ્રોજેક્ટ છે તે એ પણ જોઈશું એનો સેમ્પલ ફ્લેટ પણ જોઈશું પરંતુ સૌથી પહેલાં એ જોઈશું કે આ વિસ્તારની અંદર પ્રોપર્ટી ખરીદવી કેમ બની શકે છે તમારે માટે ખાસ પ્રોપર્ટી બજાર આજે આવી પહોંચ્યું છે મુંબઈમાં અને આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે મુંબઈના એક મોટા સબબ અંધેરીની આ વિસ્તારને પણ મુંબઈના બધા જ વિસ્તારની જેમ બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે અંધેરી ઈસ્ટ અને અંધેરી વેસ્ટ જેમાંથી આજે આપણે વાત કરવાના છે અંધેરી વેસ્ટની અંધેરી વેસ્ટનું સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાનદાર છે આ વિસ્તારમાં મોલ્સ સ્કૂલ અને હોસ્પિટલ દરેક વ્યવસ્થાઓ હાજર છે અંધેરી વેસ્ટ કનેક્ટિવિટીની બાબતમાં પણ ખૂબ જ સારો વિસ્તાર છે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી એરપોર્ટ કે મુંબઈના કોઈપણ વિસ્તારમાં સરળતાથી પહોંચી શકાય છે તો બીજી તરફ જેવીએલઆર ઇસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે અને નવી મુંબઈથી પણ ખૂબ જ સારી રીતે કનેક્ટેડ વિસ્તાર છે અંધેરી વેસ્ટ આ ઉપરાંત મુંબઈની લાઇફ લાઇન ગણાતી લોકલ ટ્રેનની વેસ્ટર્ન લાઇનનું અંધેરી સ્ટેશન તો અહીં છે જ અને સાથે જ વર્ષોમાંથી ઘાટકો પર જનારી મેટ્રો રેલનો લાભ પણ અંધેરીને મળે છે આ વિસ્તારની આ બધી જ ખાસિયતોને કારણે માત્ર મુંબઈના જ નહીં દેશભરના જાણીતા બિલ્ડરોના પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવેલા છે તો અંધેરીના ઓશીવાળા વિસ્તાર અંગે તો આપણે જાણી જ લીધું છે અને હવે આ વિસ્તારમાં આજે આપણે જે પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે તે પ્રોજેક્ટનું નામ છે એલ સિગ્નોરા આ પ્રોજેક્ટ જે છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે પેરાડાઇમ રિયલ્ટી દ્વારા તો આ પ્રોજેક્ટ કેવો છે એનો સેમ્પલ ફ્લેટ કેવો છે એ તમને બતાડું પરંતુ સૌથી પહેલા જાણી લઈએ ડેવલપર પેરાડાઇમ રિયલ્ટીની પ્રોફાઇલ અંગે પેરાડાઇમ રિયલ્ટી મુંબઈ બેઝડ રિયલ્ટી કંપની છે આની શરૂઆત ઓગસ્ટ 2015માં થઈ હતી આ કંપનીની કમાન એમડી પાર્થ મહેતાના હાથમાં છે પાર્થે મુંબઈના નામી બિલ્ડરો સાથે 10 વર્ષથી વધુનો અનુભવ લીધા પછી પેરાડાઇમની શરૂઆત કરી માત્ર 3 લોકોથી શરૂ થયેલી પેરાડાઇમ હાલમાં 75થી વધુ લોકો કામ કરી રહ્યા છે કંપની ટીમવર્ક ક્વોલિટી કન્સ્ટ્રક્શન અને કસ્ટમર સેટિસ્ફેક્શનને મંત્ર બનાવી પોતાનું ફ્યુચર પ્લાનિંગ કરી રહી છે કંપનીના વિવિધ પ્રોજેક્ટની વાત કરીએ તો બોરીવલીમાં ફ્લેગશિપ પ્રોજેક્ટ આનંદા ખારમાં અફોર્ડેબલ લક્ઝરી પ્રોજેક્ટ નિવાન આ ઉપરાંત બોરીવલી સાંતાક્રુઝ તેમજ અંધેરીમાં પણ અન્ય પ્રોજેક્ટ પર કામ કરી રહી છે જેમાંથી આજે આપણે મુલાકાત લઈશું અંધેરી ઓશીવારામાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ એલ સિગ્નોરાની તો આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે પેરાડાઇમ રિયલ્ટીના પ્રોજેક્ટ એલ સિગ્નોરાની આ પ્રોજેક્ટ જે છે તે 1.5 એકર જમીન ઉપર આકાર લઈ રહ્યો છે 23 માળનું એક ટાવર અહીંયા આગળ બનવા જઈ રહ્યું છે 1.5 અને 2 BHKના ઓપ્શન્સ તમારે માટે અહીંયા બનવાના છે એની સાઇઝ હું તમને જણાવી દઉં તો 552 થી 779 સ્ક્વેર ફીટના સાઇઝના ઓપ્શન્સ તમને અહીંયા આગળ મળવાના છે એક માળ ઉપર 5 ફ્લેટ મળવાના છે અને 3 લિફ્ટની સુવિધા તમને મળવાની છે આજે હું તમને જે સેમ્પલ ફ્લેટ બતાવવાની છું તે કેવો છે એ જોવા માટે પહોંચી જઈએ આપણે સેમ્પલ ફ્લેટની અંદર તો હવે આપણે આવી ગયા છે એલ સિગ્નોરાના સેમ્પલ ફ્લેટની અંદર આ જે સેમ્પલ ફ્લેટ છે એ 766 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાની અંદર 2 BHKનો ફ્લેટ દર્શાવવામાં આવ્યો છે આ આખા ફ્લેટની દરેક વિશેષતાઓ તમને જણાવીશ પણ જે રીતે તમે જોઈ શકો છો આપણી સીધી એન્ટ્રી થઈ છે લિવિંગ રૂમની અંદર આ લિવિંગ રૂમની સાઇઝ તમને જણાવી દઉં લિવિંગ રૂમની સાઇઝ તમને મળવાની છે 12x21 સ્ક્વેર ફીટની એટલે પૂરતી એવી જગ્યા છે જ્યાં તમે તમારું તમામ ફર્નિચર સારી રીતે અરેન્જ કરી શકો છો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ પ્રવેશની પાસે જો તમે આ કોર્નર મળી રહી છે ઈચ્છો તો આ મુજબનું એક શૂ રેક બનાવી શકો છો તમને ખાસ જણાવી દઉં કે અહીંયા આગળ જે ફર્નિચર અને જે વ્યવસ્થા દર્શાવાઈ છે એ તમને આઈડિયા મળે કે તમે આ ઘરની અંદર જગ્યાનો ઉપયોગ કઈ રીતે કરી શકો એ માટે દર્શાવાય છે ડેવલપર દ્વારા આ ફર્નિચર કે આ ઘરની અંદર બતાડવામાં આવેલા વ્હાઇટ ગુડ્સ તમને આપવામાં આવવાના નથી
તો હવે ફરીથી આવી જઈએ લિવિંગ રૂમની વાતની ઉપર અને લિવિંગ રૂમની સિટિંગ અરેન્જમેન્ટની વાત કરું તો અહીંયા આગળ તમે જે રીતે જોઈ શકો છો લગભગ 5 લોકો બેસી શકે એવો સરસ મજાનો સોફા સેટ તમે અહીંયા આગળ લગાડી શકો છો. સેન્ટ્રલ ટેબલ રાખવામાં આવ્યું છે, આમ છતાં રૂમની અંદર હરવા ફરવા માટે ખૂબ જ સારી જગ્યા તમને મળી રહી છે. અહીંયા આગળ તમને જે ફ્લોરિંગ મળવાનું છે એ વિટ્રીફાઈડ ટાઇલ્સનું ફ્લોરિંગ મળવાનું છે, જેનું ફિનિશિંગ વગેરે જે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ જ મુજબનું તમને મળવાનું છે. ઘરમાં જરૂરી એવા તમામ એસીના પોઈન્ટ્સ, ટીવી માટેના પોઈન્ટ્સ, એવા ઇલેક્ટ્રિક પોઈન્ટ્સ તમને તૈયાર મળવાના છે. સોફાની સામેની વોલનો ઉપયોગ તમે ટીવી વોલ તરીકે કરી શકો છો અને તમે ઈચ્છો તો આ મુજબનું ટીવી યુનિટ અહીંયા લગાડી શકો છો. તમારા લિવિંગ રૂમની અંદર હવા ઉજાસ સરસ ચડવાઈ રહે એને માટે ફૂલ સાઇઝની વિન્ડો તમને અહીંયા આગળ સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે. હવે આ ઘરની ખાસિયતની વાત જણાવી દઉં તો જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ જે ડાઇનિંગ એરિયા તમે જોઈ રહ્યા છો, અહીંયા આગળ 4 જણા બેસી શકે એવું ડાઇનિંગ ટેબલ લગાડીને બતાડવામાં આવ્યું છે. અહીંયા આગળ તમને એક ઓપ્શન મળી રહ્યો છે કે અહીંયા ઓપન કિચનનો કોન્સેપ્ટ દર્શાવવામાં આવ્યો છે અને લિવિંગ એરિયા અને કિચનની વચ્ચેની આ સ્પેસનો ઉપયોગ ડાઇનિંગ એરિયા તરીકે કરવામાં આવ્યો છે. જો તમને આ કોન્સેપ્ટ ગમતો હોય તો તમે આ મુજબનો ફ્લેટ લઈ શકો છો અને જો તમે અહીંયા વોલ ઇચ્છતા હોય તો ડેવલપર દ્વારા તમને અહીંયા વોલ કરીને આપવામાં આવશે. એ સંજોગોમાં તમારે મારી પાછળનો જે આ વિસ્તાર છે લિવિંગ એરિયાનો એનો ઉપયોગ ડાઇનિંગ એરિયા તરીકે કરવાનો રહેશે. તો આ તો થઈ ગઈ વાત સરસ તમે સ્પેસનો ઉપયોગ કઈ રીતે કરીને સરસ મજાનું આયોજન કરી શકો છો એની. હવે નજર કરીએ આ ઘરના કિચન ઉપર. આવી ગયા છે કિચનની અંદર. કિચનની સાઇઝ તમને મળી રહી છે 14x7 સ્ક્વેર ફીટની, એટલે પૂરતી એવી જગ્યા છે કે જ્યાં તમે તમારા કિચનને ખૂબ જ સુવિધાજનક કિચન તૈયાર કરી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ શકો છો આ મુજબનો આખો પ્લેટફોર્મ તમને તૈયાર મળવાનો છે. જે મોડ્યુલર કિચન, ચીમની વગેરે તમે જોઈ રહ્યા છો એ તમારે તમારી પસંદગી મુજબ તમારા ઇન્ટિરિયર ડિઝાઇનરની સલાહ પ્રમાણે બનાવવાની રહેશે. પણ તમે કેવું આયોજન કરી શકો છો એનો આઈડિયા તમને મળે એ માટે આટલી જગ્યાની અંદર આ પ્લેટફોર્મ તો તમને તૈયાર મળવાનો છે. તમે આ રીતે ચીમની લગાડી શકો છો, આવા કેબિનેટ બનાવીને તમે તમારી કિચનની ક્રોકરી મૂકવાનો સામાનની વ્યવસ્થા કરી શકો છો, સાથે જ મોડ્યુલર કિચન પણ તમે બનાવી શકો છો. આ પ્લેટફોર્મની સાથે સાથે તમને સ્ટેનલેસ સ્ટીલનું સિંક છે તે પણ મળવાનું છે અને તમારા કિચનમાં જરૂરી એવા વ્હાઇટ ગુડ્સ એટલે કે ફ્રીજ હોય, માઇક્રોવેવ હોય અને સાથે સાથે વોશિંગ મશીનને રાખવા માટે તમે આ તરફની કોર્નરનો ઉપયોગ કરી શકો છો. એને માટે જે જરૂરી છે એવા પ્લગ પોઈન્ટ્સ અને એની સુવિધા તમને અહીંયા આગળ ડેવલપર દ્વારા કરીને મળવાની છે. તો આ સાથે જ આપણે જોઈ લીધું છે આખું કિચનની વ્યવસ્થા તમે કેવી રીતે કરી શકો છો. હવે આપણે જોઈશું કે અહીંયા આગળ તમને બેડરૂમ્સ કેવા મળવાના છે, આવું જોઈએ. લિવિંગ રૂમની બીજી તરફ તમને તમારા બંને બેડરૂમ મળવાના છે. આ જે પેસેજ છે એ બેડરૂમને કનેક્ટ કરે છે, પરંતુ પેસેજમાં મારી આ તરફ જે તમે જોઈ રહ્યા છો ત્યાં તમને કોમન વોશરૂમ મળવાનો છે. આ વોશરૂમ અંગેની માહિતી તમને પહેલાં આપી દઉં. 4.5x7 સ્ક્વેર ફીટનો આ વોશરૂમ છે અને આ વોશરૂમની અંદર જે બાથ ફિટિંગ્સ અને સેનેટરી વેર તમે જોઈ રહ્યા છો એ તમામ સારી કંપનીના તમને આ રીતે જ તૈયાર મળવાના છે. તમને જણાવી દઉં કે આ રીતે જ તમે જે રીતે જોઈ રહ્યા છો ફૂલ વોલ જે છે તેને ટાઇલ્સથી કવર કરીને મળવાની છે. આ જે ગ્લાસ પાર્ટીશન તમે જોઈ રહ્યા છો એ તમે ઈચ્છો તો કરાવી શકો છો. બાકી આમ સુવિધાજનક તૈયાર વોશરૂમ તમને અહીંયા આગળ મળવાનો છે. તો આ વોશરૂમ જોઈ લીધો છે, હવે આપણે એ જોઈશું કે તમારો પહેલો બેડરૂમ તમને કેવો મળી રહ્યો છે, આવો જોઈએ. આવી ગયા છે પહેલા બેડરૂમની અંદર જેની સાઇઝ તમને મળવાની છે 10x11 સ્ક્વેર ફીટની, એટલે પૂરતી એવી જગ્યા છે કે જેની અંદર તમે તમારા બેડરૂમમાં જરૂરી એવું તમામ ફર્નિચર સારી રીતે રાખી શકો છો. જે રીતે અહીંયા આગળ તમે જોઈ રહ્યા છો આ કોર્નરનો ઉપયોગ તમે વોર્ડરોબ બનાવવા માટે કરી શકો છો. મોટો એવો વોર્ડરોબ અહીંયા તમને લગાડીને દર્શાવવામાં આવ્યો છે. આ મુજબનો સ્લાઇડિંગ ડોરવાળો વોર્ડરોબ બનાવશો તો તમને જગ્યાનો વધુ મેક્સિમમ ઉપયોગ તમે કરી શકો છો.
આ સાથે જ જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, ડબલ બેડ તમને લગાડીને દર્શાવવામાં આવ્યો છે. આમ છતાં આ જે બેડ છે અને આ જે વોર્ડરોબ છે એની વચ્ચે હરવા ફરવા માટે પૂરતી એવી જગ્યા અહીંયા આગળ મળી રહી છે. આ સાથે જ આ રૂમની અંદર પણ હવા ઉજાસ માટે ફૂલ સાઇઝની વિન્ડો તમને મળવાની છે, સ્લાઇડિંગ વિન્ડો મળવાની છે. એટલે તમારા દરેક રૂમની અંદર હવા ઉજાસ સરસ મજાના જળવાઈ રહેવાના છે. એસી માટેના પોઈન્ટ્સ અહીંયા આગળ પણ તમને તૈયાર મળવાના છે. અને સાથે જ બેડની સામેની જે વોલ છે તેનો ઉપયોગ તમે આ રીતે ટીવી વોલ તરીકે કરી શકો છો. તમે ઈચ્છતા હોય તો આ મુજબનું આયોજન કરીને એક ટીવી યુનિટ જેવું પણ કંઈક બનાવી શકો છો. આ જે બેડરૂમ છે એની સાથે તમને અટેચ વોશરૂમ નથી મળતો, પરંતુ જે કોમન વોશરૂમ આપણે પહેલાં જોઈ ચૂક્યા છે એ બિલકુલ આની સામે જ આપવામાં આવ્યો છે, જેનો ઉપયોગ તમે સરળતાથી કરી શકો છો. તો આ તો થઈ ગઈ વાત પહેલાં બેડરૂમની, અને હવે આપણે જોઈશું કે બીજો બેડરૂમ એટલે કે માસ્ટર બેડરૂમ તમને અહીંયા આગળ કેવો મળી રહ્યો છે, આવું જોઈએ. આપણે આવી ગયા છે માસ્ટર બેડરૂમની અંદર. માસ્ટર બેડરૂમની સાઇઝ તમને સૌથી પહેલાં જણાવી દઉં તો 10x16 સ્ક્વેર ફીટનો આખો માસ્ટર બેડરૂમ તમને મળી રહ્યો છે. એટલે પૂરતી એવી જગ્યા છે કે આ બેડરૂમની અંદર તમે તમામ ફર્નિચર ખૂબ જ સારી રીતે રાખી શકો છો. જે રીતે તમે અહીંયા આગળ જોઈ રહ્યા છો, અહીંયા કિંગ સાઇઝનો બેડ રાખવામાં આવ્યો છે. આમ છતાં રૂમની અંદર એટલી બધી જગ્યા બચી રહી છે કે જો તમે જે પણ પ્રકારનું ફર્નિચર બનાવવા ઈચ્છતા હોય એને પૂરતી જગ્યા આપી શકો છો. અહીંયા આગળ તમે ડ્રેસિંગ ટેબલનું આયોજન કરી શકો છો. મારી પાછળ જે તમને કોર્નર મળી રહી છે ત્યાં આગળ તમે વોર્ડરોબનું આયોજન કરી શકો છો. આ સાથે જે બેડની સામેની વોલ છે ત્યાં આગળ ટીવી વોલનું આયોજન કરી શકો છો. એસી માટેના જે પોઈન્ટ છે એ તમને અહીંયા આગળ પણ તૈયાર મળવાના છે. ફ્લોરિંગ આ રૂમની અંદર પણ વિટ્રીફાઈડ ટાઇલ્સનું મળવાનું છે. હવે આ રૂમની મોટી ખાસિયતની તમને વાત કરું તો આ રૂમની સાથે તમને 10x2 સ્ક્વેર ફીટની સ્ટેન્ડિંગ બાલ્કની મળવાની છે. આની સાથે સાથે જ રૂમની બીજી તરફ પણ તમને ફૂલ સાઇઝની વિન્ડો મળવાની છે. એ પણ સ્લાઇડિંગ વિન્ડો રહેવાની છે, એટલે તમે જોઈ શકો છો કે આ રૂમની બે દિવાલ તમને વિન્ડો મળવાની છે. એટલે કે ક્રોસ વેન્ટિલેશનની તમારા માસ્ટર બેડરૂમની અંદર ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ સાથે આપણે જોઈ લીધો છે માસ્ટર બેડરૂમ. હવે અને આની સાથે જે તમને અટેચ વોશરૂમ મળવાનો છે એની વાત કરું તો 7x4.5 સ્ક્વેર ફીટનો અટેચ વોશરૂમ તમને મળવાનો છે. એની અંદર પણ જે રીતના સેનેટરી વેર અને બાથરૂમ ફિટિંગ્સ તમે સારી કંપનીના જોઈ રહ્યા છો એ મુજબના જ તમને મળવાનો છે. ગ્લાસ પાર્ટીશન જો તમે ઈચ્છો તો તમે કરાવી શકો છો. બાકી આખો સુવિધાજનક તૈયાર વોશરૂમ તમને આ મુજબ જ મળવાનો છે. તો આ સાથે આપણે એલ સિગ્નોરાનો આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે અને અહીં સમય થઈ ગયો છે પ્રોપર્ટી બજારમાં એક નાનકડો બ્રેક લેવાનો. વિરામ બાદ પ્રોપર્ટી બજારમાં આપનું સ્વાગત છે. આજે આપણે મુલાકાત લઈ રહ્યા છે મુંબઈની અંદર અંધેરી વેસ્ટના ઓશીવારામાં આકાર લઈ રહેલા પ્રોજેક્ટ એલ સિગ્નોરાની, જે પેરાડાઇમ રિયલ્ટી દ્વારા ડેવલપ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો સેમ્પલ ફ્લેટ આપણે જોઈ લીધો છે અને હવે આ પ્રોજેક્ટ અંગે વધુ વાતચીત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પેરાડાઇમ રિયલ્ટીના MD પાર્થ મહેતા. પાર્થજી, સ્વાગત છે તમારું પ્રોપર્ટી બજારમાં. પાર્થજી, આજે અમે તમારો પ્રોજેક્ટ એલ સિગ્નોરા અમારા દર્શકોને બતાવી રહ્યા છે, તો સૌથી પહેલાં મારે એ જાણવું છે કે આ પ્રોજેક્ટ માટે તમે જે લોકેશન ઓશીવારાનું સિલેક્ટ કર્યું છે એની પાછળ કયું ખાસ કારણ રહ્યું? બેઝિકલી લોખંડવાલા ઓશીવારા જે લોકેશન છે એ બહુ સેન્ટ્રલી લોકેટેડ અંધેરીનો એક વેસ્ટનો લોકેશન છે, વેર ઇટ ઇઝ એટ અ વેરી ક્લોઝ પ્રોક્સિમિટી ટુ ધ મેઇન લોખંડવાલા માર્કેટ, ટુ પ્રોમિનેન્ટ પ્લેસીસ ઓફ રેસ્ટોરન્ટ, ફૂડ એન્ડ બેવરેજીસ, કેફેઝ એન્ડ લોટ ઓફ ફિલ્મ પર્સનાલિટીઝ, ટેલિવિઝન પર્સનાલિટીઝ, લોટ ઓફ પીપલ હુ આર વર્કિંગ એટ અ હાયર પોઝિશન ઇન કોર્પોરેટ કંપનીઝ હેવ દેર હાઉસીસ યર. સો ઇટ ઇઝ વન વેરી વેરી સેન્ટ્રલી લોકેટેડ એન્ડ ઇટ ઇઝ યુ કેન સે હાર્ડલી 0.5 kilometer ઓર 400 meters ફ્રોમ લોખંડવાલા સર્કલ. સો ઇટ્સ અ વેરી પ્રોમિનન્ટ લોકેશન. નંબર ટુ, ધ વે ધ કનેક્ટિવિટી ઓફ ધીસ લોકેશન છે એમાં પ્લસ પોઈન્ટ છે કે અત્યારે મેટ્રો આપણા પ્લોટની બહારથી જ પાસ થઈ રહી છે. અંધેરી સ્ટેશન અહીંથી લગભગ 15-16 મિનિટ્સ બાય ઓટો રિક્ષા વહીકલ છે.
નવો ફ્લાયઓવર જે જાય છે હાઈવે પર એ અહીંથી 5 મિનિટ દૂરી પર છે, તો અરાઉન્ડ 10 મિનિટની અંદર તમે પાછા હાઈવે પર પહોંચી શકો છો વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર. તો આનું લોકેશન ઘણું સેન્ટ્રલ છે. સેકન્ડ, ઇન્ફિનિટી મોલ, સિને મોલ એ બંને બાજુમાં જ છે, એટ વેરી વેરી ક્લોઝ ડિસ્ટન્સ, વોકેબલ ડિસ્ટન્સ. સો એટ ધ લોકેશન સેન્ટ્રિસિટી એક રીઝન હતું કે અમને આ જગ્યા ગમી. નંબર ટુ, ખારમાં ઓશીવારા લોખંડવાલા અને બોરીવલીમાં કામ કરીએ છીએ, તો આ ત્રણેય લોકેશનમાં સેલ્સ બહુ ચેલેન્જ નહોતું, એટલે અમને આ પ્રોજેક્ટ વધારે સુટેબલ થયો. આગળ તમારી પાસે એ જાણવું છે કે આ પ્રોજેક્ટની એવી કઈ ખાસિયતો છે જેને કારણે આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં બીજા જે પ્રોજેક્ટ છે એના કરતાં એકદમ અલગ પડી આવે છે. બેઝિકલી આમાં શું છે, આ બધા લોકેશનોમાં જે પ્રોજેક્ટ્સ છે જનરલી નાના પ્લોટ્સમાં છે, બિટવીન 1000-1500 યાર્ડ્સ. આ અમારો ઓલમોસ્ટ 1 એકરનો લેન્ડ છે જેમાં કોઈ રીડેવલપમેન્ટના જૂના ટેનન્ટ્સ નથી. ઇટ વોઝ અ SRA પ્રોજેક્ટ. સ્લમનું બિલ્ડિંગ એક હેન્ડઓવર થઈ ગયું છે, બીજું અમે લોકો હેન્ડઓવર કરીએ 4 મહિનામાં. તો આખું બિલ્ડિંગ ફ્રી સેલ કમ્પોનન્ટ છે જેમાં બધા લાઇક માઇન્ડેડ લોકો આવે છે જેનું બજેટ છે ઓલમોસ્ટ 1.25 કરોડથી 2 કરોડની વચ્ચે. તો એ લોકોને અમે આપીએ છીએ. પ્લસ અહીંયા અમે જે અમ્યુનિટીઝ આપી શકાય છે ઇન ટર્મ્સ ઓફ રૂફટોપ લાઉન્જ, સિટઆઉટ કેફે છે રૂફટોપમાં, ફૂલી એક્વિપ્ડ હેલ્થ ક્લબ જિમ્નેશિયમ છે. તો એક લિમિટેડ સાઇઝ પ્લોટમાં શું બેસ્ટ યોગદાન આપી શકતા હતા ઇન ટર્મ્સ ઓફ એમ્યુનિટીઝ એ અમે ટ્રાય કરીને અહીંયા એલ સિગ્નોરામાં આપ્યું છે, જેનાથી લોકોને ડે ટુ ડે લાઇફસ્ટાઇલ માટે પોતાના બિલ્ડિંગની બહાર જવું ન પડે, જેમ રૂફટોપ પર વોકિંગ ટ્રેક છે એક્સેટ્રા. તો અમે એટલી એવી સુવિધા આપતા માંગતા હતા કે લોકોને કોઈ ક્લબનું મેમ્બરશિપ લેવું ન પડે, એમને બધું અહીંયા બિલ્ડિંગમાં મળી શકે. પાર્થજી, જે રીતે તમે જણાવ્યું કે તમે જલ્દીથી જલ્દી આ પ્રોજેક્ટનું પોઝિશન આપવા માંગો છો, તેમ છતાં રેરા અંતર્ગત આ પ્રોજેક્ટની પોઝિશનની ડેટ કઈ આવે છે? રેરામાં અમે લોકોએ છે ને 1 માર્ચ 2021ની ડેટ આપી છે. જનરલી રેરામાં અમે લોકો 1 વર્ષ વધારે જ આપીએ છીએ કોઈપણ પ્રોજેક્ટમાં, ફોર ધ સિમ્પલ રીઝન કે કોઈપણ અનસર્ટનિટી, પરમિશન રિલેટેડ, ઓક્યુપેશન સર્ટિફિકેટ આવતામાં 2-3 મહિના લાગે, ત્યાં કોઈ NOCs, મલ્ટિપલ NOCs અમને જોઈએ, જેમ ફાયર NOC, બીજા ડિપાર્ટમેન્ટ્સની NOC, એમાં કાંઈ પણ આગળ પાછળ 3-4 મહિના થઈ જાય જેનામાં અમે લીગલી ખોટા નથી પડવા માગતા. દેટ ઇઝ ધ રીઝન અમે રહેરામાં ટાઈમ વધારે આપીએ. પાછી આપણે મુંબઈમાં જોઈએ છે કે પાર્કિંગ એ ઘણી બધી સમસ્યા, મોટી સમસ્યા બની જતી હોય છે, તો પાર્કિંગ માટેની કોઈ ખાસ વ્યવસ્થા તમારા પ્રોજેક્ટમાં કરવામાં આવી છે? બેઝિકલી છે ને, વિથ ધ પ્લોટની જે કન્સ્ટ્રેન્ટ્સ હતી એમાં અમે લોકો અત્યારે પઝલ મિકેનિકલ સિસ્ટમ પાર્કિંગ આપી છે, જેમાં અમે એડિક્વેટ પાર્કિંગ આપી છે કે જે કોમ્પેક્ટ 2-બેડ અને લક્ઝરી 2-બેડરૂમ્સને પાર્કિંગ મળે એ, અને એક બેસમેન્ટની પણ સુવિધા આપી છે અમે. તો એક બેસમેન્ટ સિસ્ટમ છે અને ગ્રાઉન્ડ ફ્લોર પર પઝલ સિસ્ટમ છે, એ બે અમે પાર્કિંગની સિસ્ટમ પ્રોવાઈડ કરી છે. અને અમે એઝ અ ડેવલપર તરફથી વેલે પાર્કિંગ સિસ્ટમ એઝ વેલ એઝ મેન્ટેનન્સ પાર્કિંગ સિસ્ટમનું એ અમે જ એન્શ્યોર કરીએ છીએ નેક્સ્ટ 5 વર્ષ. આ સાથે જ અમને એ પણ જણાવશો કે આ પ્રોજેક્ટને કેવો રિસ્પોન્સ મળી રહ્યો છે અને બુકિંગ તમારું કેવું ચાલી રહ્યું છે? બેઝિકલી આ પ્રોજેક્ટમાં અરાઉન્ડ 150 ફ્લેટ્સ હતા, અમે અત્યારે ઓલમોસ્ટ 50-60 ફ્લેટ્સ સેલ આઉટ કરીને આવ્યા છે 6 મહિનાના ડ્યુરેશનમાં. અરાઉન્ડ 70-80 ફ્લેટ્સ અમારી પાસે છે. અમે બહુ અગ્રેસિવલી આને માર્કેટ નથી કર્યું, કેમ કે અમારું થિયરી એમ હતી જે પ્રોજેક્ટ 1-1.5 વર્ષમાં કમ્પ્લીટ થાય એને ફટાફટ જલ્દીથી જલ્દી અમે પ્રોજેક્ટને ઉપર લઈ આવીએ, કેમકે આજના બજારની જે સાયકોલોજી છે એમાં કસ્ટમરોને માર્કેટિંગ ગેમિક કરતાં એકચ્યુઅલ પ્રોડક્ટનું રેડીનેસ જોવું છે. એટલે આજ અમારે જોવા જાઓ તો આખા પ્રોજેક્ટમાં ખાલી 7 માળ વેચ્યા છે. અમે લોકોએ નીચેથી ફિનિશિંગ ઘણું પૂરું કરી નાખ્યું છે, ઘણા ફ્લેટ્સનું અંદરથી કામ ચાલુ છે. તો અમારી કંપનીની ફિલોસોફી અને વેલ્યુ સિસ્ટમ બહુ ક્લિયર છે કે જ્યાં 1-1.5 વર્ષમાં પૂરું થતા હોય ફટાફટ કામમાં ધ્યાન આપીને બિલ્ડિંગને પૂરું કરીએ, કેમકે એકવાર મુંબઈની નગરી એવી છે જ્યાં બિલ્ડિંગ પૂરું થઈ જાય છે, લિફ્ટ લાગી જાય છે અને બધા ફ્લેટનું ફિનિશિંગ થઈ જાય છે, તો મુંબઈમાં સારા લોકેશન પર માલ કોઈ દિવસ અટકતો નથી, ફ્લેટ્સ ડેફિનેટલી વેચાય છે. આજે માર્કેટિંગ જરૂરી છે, હું એમ નથી કહેતો નથી જરૂરત, બટ આજની બજારમાં પુશ સ્ટ્રેટેજી કરતાં પુલ સ્ટ્રેટેજી ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. એટલે અમે લોકો ફોકસ એક્ઝિક્યુશન, એક્ઝિક્યુશન અને એક્ઝિક્યુશન પર સૌથી વધારે આપીએ છીએ. હવે મારે એક ખૂબ જ રસપ્રદ સવાલ, જેમાં અમારા દર્શકોને સૌથી વધારે રસ હશે, એ જાણવું છે કે આખો સેમ્પલ ફ્લેટ જોઈ લીધો છે, તમે બધી માહિતી પણ આપી પ્રોજેક્ટ અંગેની, 3 વિકલ્પો તમે આ પ્રોજેક્ટની અંદર 2BHKમાં આપી રહ્યા છો, તો તેની પ્રાઇસ રેન્જ કેવી બની રહી છે? સો મેડમ, અમે લોકોએ અત્યારે ઓપન કરેલું નિયર અબાઉટ 12,000 રૂપીઝ સેલેબલ, યા 20,500 રેરા કાર્પેટનો રેટ કહેવાય.
તો 20,500 રેરા કાર્પેટ પર લોન્ચ કરેલું. અત્યારે અમે લોકો 24,000 રૂપિયા રેરા કાર્પેટનું કોટેશન કરીએ છીએ, અલોંગ વિથ ફ્લોર રાઇઝ, જેમ આગળના ફ્લોર ઉપર થાવ, જેમાંથી નાનામાં નાની યુનિટ લગભગ 1,40,00,000 રૂપિયાથી લઈને એક મોટી યુનિટ 1,80,000 થી 1,90,00,000 રૂપિયા સુધીના રેન્જમાં 3-4 ડિફરન્ટ ટાઈપ્સ છે. આ ભાવ ઇન્કલુડિંગ GST અને ઇન્કલુડિંગ સ્ટેમ્પ ડ્યુટી એન્ડ ગવર્મેન્ટ ચાર્જિસ, એની સાથેનો ઓલ ઇન્ક્લુઝિવ પ્રાઇસ છે. પાંચજી, આપણે આજે આ એલ સિગ્નોરા પ્રોજેક્ટ અંગે ઘણી બધી માહિતી મેળવી, પરંતુ આજે જ્યારે તમને મળવાનો મોકો મળ્યો છે ત્યારે આ પેરાડાઇમ રિયાલ્ટીના બીજા કયા કયા પ્રોજેક્ટ ક્યાં આગળ ચાલી રહ્યા છે એ અંગે પણ તમારી પાસે જાણવા માંગીશું. સો મેડમ, અમે લોકો અત્યારે જ 1.5 મહિના પહેલાં અમારા ખારમાં એક પ્રોજેક્ટ લોન્ચ કર્યો, નિવાન રેસિડેન્સી કરીને, એની ડિલિવરી આપી. એ અમે 50 અપાર્ટમેન્ટ હેન્ડઓવર કર્યા. એ મિક્સ યુઝ હતું, રિટેલ, કમર્શિયલ અને રેસિડેન્શિયલ. એને અમે ઓક્યુપેશન સાથે હેન્ડઓવર કર્યું વિધિન 24 મંથ્સ. પછી અમારો એક બીજો પ્રોજેક્ટ છે, આનંદા રેસિડેન્સી, જે કંપનીનો ફ્લેગશિપ પ્રોજેક્ટ હતો. એની ડિલિવરી અમે લોકોએ ટાર્ગેટ રાખી છે બિટવીન એપ્રિલ એન્ડથી લઈને જૂન એન્ડ સુધી, જેમાં અરાઉન્ડ 280 અપાર્ટમેન્ટ છે. દર મહિને 50 સાઇટ ફ્લાઇટ હેન્ડઓવર કરીએ છીએ. બાય જુલાઈ અમારું એ પ્રોજેક્ટ પણ સાથે પતી જશે. પછી આ તમે એલ સિગ્નોરા જ્યાં તમે છો, નેક્સ્ટ માર્ચ સુધીમાં આને પૂરું કરવું છે. એક અમારું આર્યાના રેસિડેન્સી કરીને પ્રોજેક્ટ છે, જેમાં કોમ્પેક્ટ 1 બેડરૂમ્સ છે, 75 લાખથી 80 લાખની વચ્ચે, બોરીવલી ઇસ્ટમાં. એ નેક્સ્ટ યર એન્ડમાં ડિલિવરી ટાર્ગેટેડ છે. અને થાનામાં અમે લોકો એક અફોર્ડેબલ સેગમેન્ટમાં કરીએ છીએ, 55 લાખથી 75 લાખની વચ્ચે, ઘોડબંદર રોડ પર. એ બિલ્ડિંગ પણ 60% કમ્પ્લીટ થઈ ગયું છે. એની ડિલિવરી અમે 2021માં માર્ચ પહેલાં કરી રહ્યા છે. આના સિવાય અમે અંધેરી વર્સોવામાં એક પ્રાઇમ પ્રીમિયર રેસિડેન્સીસ કરીને છે, જે અરાઉન્ડ 300 ફ્લેટ્સ છે. એ પણ અરાઉન્ડ 40-45% બિલ્ડિંગ પતી ગયું છે. એ પણ 2021માં ડિલિવરી સ્લેટેડ છે. પાજી, આ તમામ પ્રોજેક્ટ માટે અને એલ સિગ્નોરા પ્રોજેક્ટ માટે CNBC બજાર તરફથી તમને ઘણી બધી શુભકામનાઓ, અને તમારો સમય ફાળવી અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આજે આપણે મુલાકાત લીધી મુંબઈની અંદર અંધેરી વેસ્ટના ઓશીવારા વિસ્તારના પ્રોજેક્ટ પેરાડાઇમના એલ સિગ્નોરાની. તો આજના પ્રોપર્ટી બજારમાં બસ આટલું જ, પરંતુ આવતા સપ્તાહ આપણે ફરી મળીશું એક નવા લોકેશન પર, એક નવી પ્રોપર્ટીની મુલાકાત લઈશું. ત્યાં સુધી મને જણાને આપશો રજા, પરંતુ તમે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.